જોઈશું સમાચાર વિસ્તારથી. પાંડેસરામાં અવિરભાવ સોસાયટીમાં પૈસાની લેતી દેતીમાં કાપડ દલાલ પર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ગંભીરતાથી ઘાયલ યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે હત્યાની કલમ ઉમેરી બીજા આરોપીઓને પકડી પાડવા તપાસ શરૂ કરી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા અવિરભાવ સોસાયટીમાં રહેતા 31 વર્ષીય પંકજ મગનલાલ અગરવાલ કાપડની દલાલીનું કામ કરતો હતો. પંકજે સોનુ નામના તેના મિત્ર પાસેથી કેટલાક રૂપિયા ઉછીના લીધા હતા. ત્યારે 15 દિવસ પહેલા રૂપિયાની લેતી દેતીમાં સોનુ અને પંકજ બંને વચ્ચે ઝઘડો થયો હતો. રૂપિયાની ઉઘરાણી માટે સોનુ તેના મિત્રોને લઈને કાપડ દલાલ પંકજના ઘર પાસે આવ્યો હતો અને રૂપિયાની ઉઘરાણી કરી હતી. આ દરમિયાન સોનુ સહિત તેના 7 મિત્રો મળી કાપડ દલાલ પંકજને ઢોર માર મારી ભાગી છૂટ્યા હતા, જેથી પંકજને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યારે 15 દિવસની સારવાર બાદ પંકજ અગરવાલનું ગત મોડી રાત્રિએ મોત થયું હતું. આ મામલે એસીપી દેસાઈના જણાવ્યા મુજબ 19 મે અને 20 મેની મધરાત્રે કાપડની દલાલી કરનાર પંકજ અને સોનુ નામના ઇસમ સાથે રૂપિયાની લેવડ દેવડ અંગે બબાલ થઈ હતી. ત્યારે સોનુ અને તેના સાગરીતોએ પંકજને માર માર્યો હતો. આ બાબતની રજૂઆત પંકજના પિતાએ 26 મેના રોજ પાંડેસરા પોલીસ મથકમાં જણાવ્યો કે રૂપિયાની લેતી દેતીમાં મારામારી કરવામાં આવી છે, જેના આધારે 326નો ગુનો દાખલ કરી સોનુ અને અન્ય 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એસીપી દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે આ હુમલામાં પંકજના મોત થતા પોલીસે હત્યાની કલમ 302 ઉમેરી તપાસ હાથ ધરી છે. હુમલો કરનાર હજુ 2 આરોપીઓને શોધવા માટે જુદી જુદી ટીમો કામે લગાડવામાં આવી છે. તારીખ 19/5 અને 20/5 મધ્યરાત્રિએ પંકજ નામના ઇસમ સાથે સોનુ નામના માણસ સાથે પૈસાની લેવડ દેવડ હોવાથી બબાલ થયેલી, જેમાં સોનુએ તેના પોતાના સાગરીતો સાથે પંકજને માર મારેલ, જે બાબતે ની રજૂઆત ગઈ તારીખ 26/5 રોજ પાંડેસરા પોલીસ ખાતે આવેલ અને પૈસાની લેવડ દેવડ બાબતે બોલાચાલીને મારામારી થયેલ, જેના આરોપીઓ સોનુ તથા 4 બીજા માણસો બતાવે, જે આધારે તે લોકોની ધરપકડ કરવામાં આવેલી હતી. પરંતુ ગઈ રાત્રે ભોગ બનનાર પંકજભાઈ પોતે મરણ ગયેલ હોય કલમ 302 નો ઉમેરો કરવામાં આવેલ છે. આ ઘટનામાં ગત 26 મેના રોજ પોલીસે મારામારીનો ગુનો નોંધી 5 આરોપીઓની ધરપકડ કરી લાજપોર જેલ મોકલી આપ્યા હતા, જ્યારે હાલ ઘાયલ યુવકનું સારવાર દરમિયાન મોત થતા આ કેસમાં હત્યાના ગુનાનો ઉમેરો કરી તપાસ હાથ ધરવામાં આવી છે.